नमस्कार, नेशन प्लस न्यूज में आपनो स्वागत छे। हूं छु ધોલ પરમાર। વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ આજે બંદૂક લઈને ઘૂસ્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। આ સાથે ફરિયાદી અને આરોપી વચ્ચે મારામારીની ઘટના પણ બની હતી। આ ઘટના બાદ કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠવા પામ્યા છે। આ ઘટના લઈને આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે ઘટનામાં માથાફરે સફી ફરૂટવાલા સામેલ હતો। હુમલાનો ભોગ બનનાર નિઝામ ચિશ્તીએ મીડિયાને જણાવ્યું હતું કે મારી આજે કોર્ટમાં તારીખ હતી। સફી ફરૂટવાલાએ મારી સાથે ચીટિંગ કરી હતી, જેની મેં ફરિયાદ કરી હતી। તે એનો જમાય અને સુફિયાન અને છોકરો ત્રણે હતા। સફી ફરૂટવાલા અને સુફિયાન આવ્યા, હૈદર મારી જોડે હતા। પહેલા તેમણે હૈદરને માર્યા અને પછી મને દૂરથી રિવોલ્વર બતાવી અને ઇશારો કર્યા બાદ મને મારવા માંડ્યા। તેના હાથમાં લોખંડની ફેંટ હતી। તેણે કહ્યું કે તને જીવવા નહીં દઉં, જાનથી મારી નાખીશ। હૈદરે મીડિયાને જણાવ્યું કે આજે મારા મિત્ર નિઝામ ચિશ્તીની તારીખ હતી, સામેવાળાની જવાની હતી। સફી ફરૂટવાલા સામે તે લોકો અંદર આવ્યા અને હું બચાવવા ગયો। મને એક ફેંટ મારી અને આને પણ માર્યો। તેનો જમાય અમદાવાદનો ગુંડો છે, ઘણા લોકોના પૈસા ખાઈ ગયા છે। આ લોકો કોર્ટમાં આવું કરી શકે? આ લોકો તો રોડ પર મારા મિત્રને મારી પણ નાખશે। આ અંગે ફરિયાદીના વકીલે મીડિયાને જણાવ્યું હતું કે 138ની ફરિયાદ હતી। આરોપી અને તેની સાથે આવેલ માણસોએ ફરિયાદી પર હુમલો કર્યો છે। ફરિયાદીએ આરોપી સામે 1.5 કરોડના ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી। કોર્ટની બહાર આ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની છે। આ બહુ ગંભીર બાબત કહેવાય। કોર્ટની અંદર આવા હુમલા થશે તો કોર્ટ પણ સુરક્ષિત નથી। ફરિયાદી દ્વારા કાયદેસરની કાર્યવાહી અને ફરિયાદ કરવામાં આવશે। આજે મારી તારીખ હતી ડીઆર પટેલ સાહેબની કોર્ટમાં, અને સભીભાઈ ફરૂટવાલો જે તાંદલજાનું નામાંકિત બિલ્ડર છે, જે બધાનું ચીટિંગ કરે છે અને મારી જોડે બી એને ચીટિંગ કર્યું છે, જેની મારી 138ની ફરિયાદ મેં દાખલ કરી હતી, એના અંદર આજે મારી જુબાની હતી। તો એમનો જમાઈ અને એમનો છોકરો ત્રણે જણા કોર્ટરૂમમાં આવ્યા, અને આ મારા જોડે હૈદરભાઈ છે, પહેલાં એમના જોડે એમનો જમાઈ સુફિયાન કરીને છે, એ ઝપાઝપી કરવા માંડ્યો, અને સભીભાઈએ કોર્ટરૂમમાંથી અંદરથી ઇશારો કર્યો કે મને બી મારે, તો એ રિવોલ્વર લઈને આવ્યા હતા સભીભાઈ, અને એમનો જે જમાઈ છે સુફિયાન, એને હાથના અંદર ફેંટ પહેરી હતી લોખંડની, જે ફેંટ આવે અને એનાથી મને જીવલેણ હુમલો કરવામાં ચાલુ કરી દીધું, અને મને કીધું કોર્ટની બહાર નીકળ, તને જાનથી મારી નાખીશ, કે તને જીવવા નહીં દઉં, તું જ્યાં જ્યાં ફરીશ ને ત્યાં ત્યાં હું બોલો તને જોઈને હું તને મારી નાખીશ, અને જો આ હૈદરભાઈ વચ્ચે ના આવ્યો તો મને આજે રિવોલ્વર મને આમ કરીને બતાવી, અને એને મને આમ કરીને રિવોલ્વર બતાવી સભીભાઈએ, અને એમના જમાઈએ મને ડાયરેક્ટ જ કોર્ટરૂમના અંદર જજ સાહેબની કોર્ટની બહાર જ એને મને મારવાનું ચાલુ કરી દીધું। બે જણા હતા, હવે આજે એ લોકોને એટલા ગુંડા તત્વ થઈ ગયા છે આ લોકો કે એ લોકોને કોર્ટની બી ભીખ નથી સાહેબ, કે કોર્ટ સફીભાઈ અને એમનો જમાઈ સુફિયાન આ મારું હોટ ફાડી નાખ્યો છે, આ મને લોહી નીકળ્યો છે, અને આજે એ લોકોને સેજ બી કાયદાની બીક નથી કે આ લોકો એટલા બેફામ બની ગયા છે। મારી 138ની ફરિયાદ હતી, જેના અંદર મેં એમના પાસે પૈસા માંગુ છું, અને મારી 138ની ફરિયાદની આજે જુબાની હતી, એ જુબાની માટે આજે મને બોલાવવામાં આવ્યો હતો, અને મને બોલાવીને બહાર ઉભો રાખીને અને મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। કોર્ટરૂમની બહાર બનાવ બન્યું છે, મારા વકીલ સાહેબ બી હાજર હતા પ્રશાંતભાઈ, અને એમની સામે જ પેલા આમના જોડે ઝપાઝપી કરવા માંડ્યો આ હૈદરભાઈ છે, મારા જોડે આવ્યા હતા મને મદદ કરવા, મને બાઇક પર આ લઈને આવ્યા, અને પછી પહેલા એમના જોડે મારું નામ ચિશ્તી નિઝામ। આ ઘટના બાદ હવે વડોદરા કોર્ટમાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। કોર્ટ સૂત્રોને જણાવ્યા અનુસાર આજે કોર્ટ ચાલુ હતી ત્યારે ત્રીજા માળે આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારીની ઘટના થઈ હતી। દરમિયાન અજાણ્યો શખ્સ બંદૂક લઈને આવ્યો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે। આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઈને ચિંતાજનક સવાલ ઉઠવા પામ્યા છે। આ ઘટના અંગેની પુષ્ટિ વકીલ મંડળના સભ્ય ભાવિન વ્યાસે કરી હતી। કોર્ટમાં બંદૂક લઈને આવવું તથા ફરિયાદી અને આરોપી વચ્ચે મારામારી થવી એ અતિ ગંભીર બાબત છે, જેને લઈને વડોદરા વકીલ મંડળ દ્વારા આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ સૂત્રે ઉમેર્યું હતું। આ હુમલા બાદ એક કોલ રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેની પુષ્ટિ નેશન પ્લસ ન્યૂઝ કરતી નથી। सरपंच बोल रहा हूँ मैं, इधर का भाई बोल रहा हूँ, सरपंच बोल रहा है। तो हाँ, तेरा बनाई की देखना, आप तो अफसर तरफ कदम तो रख, ना मरेगा यही, यहाँ ना मानो तो याद करेगा, तो यासीन बोलता हूँ इधर का भाई। पर जो हुआ उनको कौन है, मेरे को काहे के लिए बोलते हैं, मैं तो यहाँ साइड पे था। अंदर
मैं तो ऑफिस पे बैठेला था। तेरा नाम आ रही अंदर पूछो ईमानदारी से। मैं ऑफिस पे बैठेला था, कहा था पूछो कोई को। मैं अफसर आपे था, साढ़े बारह बजे तो मैं यहाँ से निकला। अब ये बात सुन सरपंच, मौत तो लिखी ली है तेरी, याद से बने की मारे जाएगा भले मेरे को जगू ने दे दिया मान मांगना। अब फैसला यही होगा, देख क्या होता है, देख मैं मार के बताऊंगा। पर मैं साढ़े बारह बजे तक पुलिस स्टेशन में जाके बोलेगा तो भी मेरा कुछ नहीं टूटेगा मेरा, जाके बोल पुलिस स्टेशन में, मरना तो है तेरे को। अच्छा, ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज, वडोदरा। समाचारોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।